सूरत मनपा द्वारा रोड पर दबाणोनी समस्या हल करवा रोड पर ट्राफिकना प्रश्नने टाळवा शाकभाजी वेचता फेरियाओ माटे तमाम झोनमां शाक मार्केट बनावामां आव्या छे। कतार गाम शिवदर्शन सोसायटी पासे आवेलुं शाक मार्केट बनी गया छतां तेनो उपयोग नथी थतो। शाकभाजी वेचनार फेरियाओनी जग्याए अहीं मजूरो रहेता जोवा मळी रह्या छे। करोड़ों रूपयाना खर्च करवा छता अधिकारियों की लापरवाही ने पगले आवा मार्केट नो उपयोग थतो नथी जेथी अहीं असामाजिक तत्वों मोटी संख्या में आवे जाय छे, साथे ज दारू गांजा नी महफिलो पण लागे छे। જસવંતભાઈ, આ લલિતા લલિતા પાર્ક સોસાયટીની પાછળ આજે સરદાર માર્કેટ બન્યો છે શાકભાજીની મ્યુનિસિપાલિટીનું। એમાં ગંદકી બહુ થાય છે, લોકો દારૂ પીવે છે, જુગાર રમે છે, ગાંજો વેચે છે અને પીવે છે, અને અહીં બધા આડાવડા ધંધા ચાલે। માર્કેટ તો ચાલુ થયું નથી કેટલાય ટાઈમથી, અને ખબર નહીં થશે કે નહીં થાય, પણ ગંદકી બહુ થાય છે। અને આ શાકભાજીની લારીઓવાળા બધા કચરા અહીંયા જ નાખે છે, બહાર કોઈ નાખતું નથી। અમે કેટલી વાર ફરિયાદ કરી પણ સાહેબને લખી લખીને આપીએ, બે ચાર અઠવાડિયે થાય ત્યારે એકવાર સાફ કરવા આવે, પંદર દાડે મહિને કોક વાર સાફ કરી જાય, બાકી તો બધા આમ જ છે। હા, અમારા આ પેલા ભાઈ છે બીજા, એમને લેખિતમાં આપ્યું હતું સાહેબને મ્યુનિસિપાલિટીમાં ચાર પાંચ વખત, અને કંઈક આવે એટલે કરી જાય, પછી પતી ગયું। દારૂ પીવે, રાતના દારૂ પીવે, ગાંજો પીવે, રાતે નહીં આવે, દિવસના આવે। વોચમેન તો છે નહીં, ચાવી શાક માર્કેટવાળા કોકને આપેલી છે તો એ લોકો ગમે ત્યારે દરવાજો ખોલી નાખે, આ બધું આ બંધ થાય બધું, અને વ્યવસ્થિત માર્કેટ ચાલે। જ્યારે જ્યારે રજૂઆત કરે ને કરીએ ને ત્યારે આવીને તાળું મારી જાય છે, અઠવાડિયું દસ દિવસ તાળું લાગે છે, પછી તાળું ખુલ્લી જાય છે, અને રાત્રે ગાંજો વેચે છે, ગાંજો પીવે છે, દારૂ પીવે છે, ગંદકી કરે છે, ગાળો બોલે છે જેમ ફાવે એમ, આ રેસિડેન્ટ એરિયો છે। ગાંજા, જુગાર, દારૂ જેવી અનૈતિક પ્રવૃત્તિઓથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। માર્કેટમાં અસહ્ય ગંદકી જોવા મળી રહી છે। સ્વચ્છ સુરતમાં ઠેર ઠેર કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે। લલિતા પાર્ક સોસાયટીના રહીશોએ જણાવ્યું કે અહીં શાક માર્કેટમાં રોજ દારૂ, જુગાર, ગાંજો પીવાય છે, અસામાજિક તત્વો જોરશોરથી ગાળાગાળી કરતા જોવા મળે છે। અમારે અહીં રહેવું કેવી રીતે? અધિકારીઓ કોઈ પણ આ શાક માર્કેટમાં આવતા નથી। ગાંજા, જુગાર, દારૂ જેવી અનૈતિક પ્રવૃત્તિઓથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। માર્કેટમાં અસહ્ય ગંદકી પણ જોવા મળી રહી છે। અમારે કતારગામમાં વોર્ડ નંબર 7માં કતારગામ મહાદેવના મંદિરની પાસે શાક માર્કેટ આવેલ છે, એ ઘણા સમયથી બંધ છે। ભાઈ, હું વિઝિટમાં આવ્યો એટલે મને જોઈએ એટલે રહીશો એ બધાએ મને બોલાવ્યો કે નરેન્દ્રભાઈ, ઘણા સમસ્યા રહીશો, આ બહુ સમસ્યા છે, અને સમસ્યા મને એ લોકોએ બહુ ખરાબ કીધી છે, એ સમસ્યા હું મીડિયાની સામે કહેવાનો નથી, પણ ખરેખર મને આ મીડિયામાં જોયા પછી ખરેખર દુઃખદ ઘટનાની વાત છે કે આ દુઃખ મને બહુ લાગ્યું છે કે આટલી મોટી સારી જગ્યા જોઈ એસએમ સુરત મહાનગરપાલિકાએ શાક માર્કેટને બેસવા માટે આપી હોય તો અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા રાતના હું આવ્યો તો મજૂરો રોટલા કરતા હતા, અમુક લોકો ખુલ્લા કપડેથી નાય છે અહીંયા, ને બીજા અનેક કામ થાય છે, એ હું તમને કહી નથી શકતો। આનું કારણ શું? અધિકારીઓને મેં રાતના ફોન કર્યો, અધિકારીઓ કીધું ના ભાઈ એવું કંઈ છે નહીં, એટલે અધિકારીઓને અત્યારે મેં બોલાવ્યા, અત્યારે તમે સ્થળ ઉપર જોવો છો તો બહેનો ભાઈઓ બધા હાજર છે, અને ખરેખર મેં અધિકારીને બોલે ને ત્યાં કડક પગલેથી મેં કીધું છે। હવે એ બી મેં દબાણ ખાટારા સાહેબને, પાટીલ સાહેબને ત્યાં સ્થળ ઉપર બોલાવ્યો છે, એનું કારણ શું? ભાઈ, એટલી મોટી સરસ જગ્યા આપી છે શાક માર્કેટમાં મજો બેસવા માટે જગ્યા આપી છે, તો રોડમાં તમે શું કામ ઊભા રહ્યા છો? કાંઈ તમારામાં ખામી છે? તમને કોઈ હેરાન કરે છે તો શું કામ તમે પગલાં નથી લેતા કડક રીતે? એ એની ઉપર કડક પગલાં લઉં છું અત્યારે। શાક માર્કેટમાં અસામાજિક પ્રવૃત્તિઓ ધમધમી રહી છે, દારૂ, જુગાર, ગાંજાનું સેવન અહીં રોજ થાય છે, અસામાજિક તત્વો બેફામ બની રોજ રાત્રે મહેફિલો કરી રહ્યા છે। વોર્ડ નંબર 7ના નગરસેવક નરેન્દ્ર પાંડવને જાણ થતાં તેઓ પણ આ માર્કેટમાં પહોંચ્યા હતા। કતારગામ ઝોનના જવાબદાર અધિકારીઓ પર કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કમિશને ફરિયાદ કરાઈ છે, તાત્કાલિક આ માર્કેટ શરૂ કરવા જણાવાયું છે। સમગ્ર મામલે તપાસ કરાતા કતારગામ ઝોનના અધિકારીઓ દોડતા થયા છે। બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત।